ગ્રામ પંચાયતના હોદ્દેદારો, આરોગ્યની ટીમ, આંગણવાડી વર્કરોની ઉપસ્થિતિમાં સગર્ભા મહિલાઓને મચ્છરદાનીના ઉપયોગિતા અને ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન સાથે વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકાના કેવદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબસેન્ટર નાની ઘનસારી આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા મહિલાઓને મચ્છરદાની વિતરણના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ પંચાયત સરપંચ સભ્યો, આંગણવાડી સ્ટાફ, આરોગ્યની ટીમ ઉપસ્થિતિમાં સરકારશ્રીની યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને મચ્છરદાનીની ઉપયોગિતા તથા તેનાથી થતા ફાયદા વિશે આરોગ્ય ટીમ દ્વારા સગર્ભા મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત કર્મચારીઓ આગેવાનોના વરદ હસ્તે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકામાં કુલ 482 સગર્ભા મહિલાઓને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ છે. મારું નામ જયેશ સોલંકી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેવદરા, આરોગ્ય કર્મચારી તરીકે નાની ઘસારી મોટી ઘસારીમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવું છું. આજના દિવસમાં અહીંયા નાની ઘસારી આંગણવાડી સેન્ટર ઉપર તમામ સગર્ભા બહેનોને બોલાવી અને એ લોકોને બધા બહેનોને મચ્છરદાનીનું વિતરણ કામગીરીનું આયોજન આજે રોજ કરેલ છે. તેમાં પંચાયતના સભ્યો, સરપંચશ્રી, આચાર્યશ્રી, પંચાયતની કેડર, અમારા આરોગ્યનો સ્ટાફ, આંગણવાડીનો સ્ટાફ બધા અહીંયા આવી અને તમામ સગર્ભા બહેનોને આના વિશે માર્ગદર્શન આપી મચ્છરદાનીનું વિતરણ કામગીરી કરેલ છે. આમ કેશોદ તાલુકાના તમામ ગામડાઓમાં 482 જેટલી સગર્ભા બહેનોને એક એકનું મચ્છરદાનીનું વિતરણ કામગીરી આજના બધા દિવસોમાં કામગીરી કરેલી છે. ગોવિંદ હળિયાનો રિપોર્ટ, કેશોદ.